ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફ્રેન્ડ્સ, કાલે આપણે શું શીખ્યા? કોઈને યાદ છે? હા, વેરી ગુડ. ચેપ્ટર 2 ની અંદર લોંગર એન્ડ શોર્ટર. બીજું? હા, સરસ. અલગ અલગ ઓબ્જેક્ટનું મેઝરમેન્ટ. એક્ઝામ્પલ તરીકે શું લીધું હતું? ઇરેઝર, પેન્સિલ, સ્ક્રૂડ્રાઈવર, બોલપેન. બરાબર ને? ઓકે, તમને બધાને મેઝરમેન્ટ કરવાની મજા આવી ને? હે ને? મને તો બહુ મજા આવી. બીજું શું શીખ્યા? હા, સ્કેલની માહિતી. બિગ સ્કેલ એન્ડ સ્મોલ સ્કેલ. બરાબર? ઓકે, તો આજની શરૂઆત આપણે એક સરસ મજાની નાની સ્ટોરીથી કરીએ. તમને બધાને સ્ટોરી સાંભળવી ગમે છે ને? ચલો, તો આપણે હવે સ્ટોરી સાંભળવાના. ધ સ્ટોરી ઓફ અકબર એન્ડ બિરબલ. એક ફેમસ રાજા હતો. રાજા એટલે કિંગ. એમનું નામ અકબર હતું. ફ્રેન્ડ્સ, અકબરની વાત કરીએ તો સાથે બીજું કોણ યાદ આવે? રાઈટ, કોણ? બિરબલ. કોઈ કહેશો, બિરબલ કોણ હતો? કોઈને ખબર છે? વેરી ગુડ. બિરબલ અકબરનો સ્માર્ટ મિનિસ્ટર હતો. મિનિસ્ટર એટલે કે મંત્રી. એક વખત અકબર અને બિરબલ બેઠા હતા ત્યારે અકબરે બિરબલને એક ક્વેશ્ચન કર્યો કે બિરબલ, હું એક લાઈન ડ્રો કરું છું, તારે મને એ લાઈન શોર્ટ કરી આપવાની છે, પણ મારી એક કન્ડિશન છે, લાઈન ઇરેઝ કર્યા વગર શોર્ટ કરવાની છે. બિરબલ તો સ્માર્ટ હતો. તેણે અકબરની લાઈનની નીચે એક બીજી બિગ લાઈન ડ્રો કરી આપી, એટલે અકબરની લાઈન આપોઆપ શોર્ટ થઈ ગઈ. ઇરેઝ કર્યા વગર શોર્ટ થઈ ગઈ ને? આ રીતે બિરબલે પોતાની સ્માર્ટનેસથી અકબરની લાઈન શોર્ટ કરી આપી. વિદ્યાર્થી મિત્રો, અકબર અને બિરબલની સ્ટોરી સાંભળવાની મજા આવી ને? જોયું બિરબલે કેટલી સ્માર્ટનેસ સાથે અકબરની લાઈન શોર્ટ કરી આપી અને પોતાની લાઈન બીક કરી દીધી. બરાબર? તો તમારી બુકમાં પેજ નંબર 14 પર આ વાર્તા આપેલી છે. આ સ્ટોરી આપેલી જ છે, તો એ સ્ટોરી ફરી તમે એક વખત વાંચજો. ફ્રેન્ડ, જુઓ બોર્ડ પર એક પિક્ચર ડ્રો કર્યું છે. તેનું છે બોટમ. ફ્રેન્ડ, આપણે પહેલાં એનું મેઝરમેન્ટ કરીએ કે કેટલા સેન્ટીમીટર લાંબો અને કેટલા સેન્ટીમીટર પહોળો છે. ત્યારબાદ એમાંથી 2 સેમી ઓછા કરતા ફરી એક નવું બોટલનું પિક્ચર ડ્રો કરીશું. જુઓ, તો આ બોટલને અહીંયા 0 પાસે મૂકો. ફર્સ્ટ લાઈનમાં કેટલા થયા? 20 સેમી. તો આપણી આ લાઈન 20 સેમી છે. હવે જુઓ આ કેટલા છે એની પહોળાઈ. લેન્થ આવી 20 સેમી. હવે જુઓ બ્રેથ કેટલા છે? 10 સેમી. અહીંયા આવશે 10 સેમી. ફ્રેન્ડ, હવે આ બેની અંદરથી એટલે કે લેન્થમાં 2 સેમી માઇનસ કરવાનું અને બ્રેથમાં પણ 2 સેમી માઇનસ કરવાનું. ફરી એક નવો પિક્ચર ડ્રો કરવાનું છે. ચલો, તો 20 માઇનસ 2 કરતા કેટલા આવશે? હા, 18. તો 0 પાસે ડોટ કરો એન્ડ 18 પાસે ડોટ કરો અને લાઈન દોરો. આ થઈ 18 સેમી. નીચે કેટલા છે? 10. એટલે બ્રેથ 10 સેમી છે. 10 માંથી 2 માઇનસ કરતા કેટલા આવશે? 8. તો હવે આપણે બ્રેથ ડ્રો કરીએ 8 સેમી. ફરી સ્કેલ 0 ઉપર મૂકો એન્ડ 8 સુધી. આ થઈ બ્રેથ આપણી 8 સેમી. એ જ રીતે ફરી લેન્થ દોરો 18 સેમી. અને 8 સેમી.
ગણતરી કયા એડ્સ ની? જુઓ અહીંયા લખશું 18 સેમી એન્ડ ગ્રેડ 8 સેમી. ફ્રેન્ડ્સ, આ આપણી ન્યૂ બોટલનું પિક્ચર ડ્રો થઈ ગયું. એટલે કે તમને લોકોને કહેવામાં આવે કે કોઈ પણ વસ્તુ જે આપેલી છે એનાથી બમણું એટલે કે ડબલ માપનું, તો જે માપ આપ્યું હોય એનાથી ડબલ કરવાનું, અથવા 2 સેમી માઇનસ કરો, અથવા 1 સેમી પ્લસ કરો. ફરી એ રીતે કરીને તમારે ન્યૂ પિક્ચર ડ્રો કરવાનું છે. જુઓ, હવે હું તમને થોડા એક્ઝામ્પલ પિક્ચર દ્વારા સમજાવીશ અને એ તમારે તમારી નોટબુકમાં કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમને બહુ મજા આવશે. ચલો તો ફરી આપણે એક વખત પિક્ચર જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા ગર્લનું પિક્ચર આપેલું છે. જુઓ, એમાં લેફ્ટ હેન્ડ આપેલો છે પણ રાઇટ હેન્ડ ડ્રો કરેલો નથી. તો ફ્રેન્ડ્સ, લેફ્ટ હેન્ડ કરતાં રાઇટ હેન્ડ 1 સેન્ટીમીટર લાંબો ડ્રો કરવાનો છે. એટલે કે જો લેફ્ટ હેન્ડ 1 સેન્ટીમીટર હોય તો રાઇટ હેન્ડ આપણે 2 સેન્ટીમીટર ડ્રો કરવાનો છે, એટલે કે ડબલ. નેક્સ્ટ જુઓ, શેનું પિક્ચર છે? હા, વેરી ગુડ, કપનું. ફ્રેન્ડ્સ, કપનું અંદાજિત મેઝરમેન્ટ કરતા જોઈએ તો કપ 4 સેન્ટીમીટરનો છે. હવે આપણે આ કપને 1 સેન્ટીમીટર શોર્ટ કરવાનો, એટલે કે નાનો કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, 4 સેન્ટીમીટરમાંથી 1 સેન્ટીમીટર માઇનસ કરતાં કેટલા થશે? 3 સેન્ટીમીટર. તો ફરી આ કપને કેટલા સેન્ટીમીટરથી ડ્રો કરશું? 3 સેન્ટીમીટરના માપથી ડ્રો કરશું. નેક્સ્ટ, શેનું પિક્ચર છે? રાઈટ, બ્રોમનું. બ્રોમ એટલે કે સાવરણી. ફ્રેન્ડ્સ, અહીંયા બ્રોમનું અંદાજિત માપ એટલે કે મેઝરમેન્ટ 4 સેન્ટીમીટર છે. આપણે એનાથી હાફ એટલે કે અડધા માપની બ્રોમ ફરી ડ્રો કરવાની છે. તો જુઓ, 4ના અડધા કેટલા થશે? હા, 2 સેન્ટીમીટર. તો આપણે ફરી 2 સેન્ટીમીટરની બ્રોમ ડ્રો કરીશું. લાસ્ટ જુઓ, કેટલો સરસ પિક્ચર છે, હે ને? આખા ફેસ પર ઓનલી 1 જ હેર. પિક્ચર જોઈને બધાના ફેસ પર પણ સ્માઈલ આવી ગઈ ને? ઓકે, જુઓ આગળ શું છે કે આ જે 1 હેર છે એના કરતાં આપણે ડબલ માપનો હેર ડ્રો કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, જો હેર 2 સેમી હોય તો આપણે કેટલા માપનો હેર ડ્રો કરીશું? કોઈ કહેશો? વેરી ગુડ, કેટલા માપનો? 4 સેન્ટીમીટરનો. તો હવે આપણે 4 સેમીનો બીજો હેર ડ્રો કરીશું. બાળ મિત્રો, તમે નાના હતા ત્યારે તમારી હાઈટ કેટલી હતી? તમે કેટલા હતા? આટલા, 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 કે પહેલેથી જ મોટા છો? શું નથી ખબર તમારી હાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે કયા સ્ટેન્ડર્ડમાં આવ્યા? 4th સ્ટેન્ડર્ડમાં. તો હમણાં તમારી હાઈટ કેટલી છે? કોઈ કહેશો? આટલી, આટલી, કે આટલી? નથી ખબર? ઓકે, ચલો હું એક ક્વેશ્ચન કરું. ફ્રેન્ડ્સ, શું તમે 1st સ્ટેન્ડર્ડમાં હતા ત્યારે જે કપડાં પહેરતા હતા, જે ક્લોથ્સ પહેરતા હતા, શું અત્યારે પણ તમે એ ક્લોથ્સ પહેરો છો? તમને એ આવી રહે છે? નથી આવતા? કેમ? કેમ કે નાના પડી ગયા છે, ફિટ થઈ ગયા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારી હાઈટ વધી ગઈ છે, તમે
મોટા થઈ ગયા છે એટલે એકલો જ તમને આવતા નથી. તો ફ્રેન્ડ્સ, હવે તમારે તમારી હાઈટ માપીને લખવાની છે. એ જ રીતે તમારે તમારા ફ્રેન્ડ્સની પણ હાઈટ વધી તો કેટલી વધી, લાસ્ટ યર કેટલી હતી એન્ડ ધીસ યર એટલે કે આ વર્ષે કેટલી છે એ પણ નોંધીને સરસ મજાના ટેબલ્સમાં લખવાની છે. ફ્રેન્ડ્સ, મજા આવશે. કેટલાક મિત્રો તમારી કરતાં હાઈટમાં વધારે હશે તો કેટલાક ફ્રેન્ડ્સ તમારી કરતાં નીચા હશે, બરાબર ને? તો એ બધાનું મેઝરમેન્ટ કરીને ટેબલમાં લખજો. વિદ્યાર્થી મિત્રો, એક સવાલ કરું કે કોઈ પણ વ્યક્તિ હોય એની વધુમાં વધુ હાઈટ કેટલી હશે? કોઈને ખબર છે? નથી ખબર. ઓકે, જુઓ, એક જલ્પા કરીને ગોલ હતી. એણે વર્લ્ડના ટોલેસ્ટ પીપલનો એક દિવસ લિસ્ટ જોયો. એમાં એક વ્યક્તિની હાઈટ કેટલી હતી? 272 સેમી. જુઓ, વન પર્સનની હાઈટ કેટલી હતી? 272 એટલે કે 272 સેન્ટીમીટર. એમની હાઈટ જલ્પા કરતાં ડબલ હતી. એટલે જલ્પાની જે હાઈટ હતી ને એના કરતાં એમની હાઈટ કેવી હતી? ડબલ. ડબલ એટલે કે બમણી. એટલે જલ્પાની હાઈટ કરતાં એમની હાઈટ ડબલ હતી. તો ફ્રેન્ડ્સ, જલ્પાની હાઈટ કેટલી હશે આ ક્વેશ્ચનનો આન્સર તમારા બધાએ શોધવાનો છે અને તમારી નોટબુકમાં લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે. આવજો. બાય બાય.